રાજકોટના જેતપુરમાં છેતરપિંડીની એક ઘટના સામે આવી છે, જેમાં રૂપિયા 21 લાખની છેતરપિંડી અંગે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેતપુર તાલુકાના ઉમરાળી ગામે તેમજ આસપાસના ગામોમાં સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ આપવાની લાલચ આપી આ છેતરપિંડી કરાઈ છે. એટલું જ નહીં, આરોપીઓએ મામલતદારના સિક્કાની રસીદો પણ આપી હતી. આ ઘટનામાં ફરિયાદી બનનાર ચેતન ટીમિયા પાસેથી ₹55,000, કમલેશ કુમાર પાસેથી ₹4,67,000 અને મનુભાઈ પંચાસરા પાસેથી ₹11 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચેતનભાઈ ટીમ્બડિયા, ચેતનભાઈ આજે તમારી સાથે 21 લાખની છેતરપિંડી થઈ છે, 3 વ્યક્તિ સાથે, શું છે હકીકત? શું હકીકતમાં સાહેબ, એવું છે કે અમારા ગામનો જે બકુલ પરમાર રહ્યો, મામલતદાર ઓફિસ નીચે કામ કરતો, કચરા પોતાના અંતે એવું કામ કરવા જતો હોય 10 વર્ષ ત્યાં, અને નાના મોટા ગામના કામ કરતો, કૂપનના છે, કોઈના નામ કમી કરવાના હોય, એટલે એના હિસાબે અમે ભરોસા ઉપર આજે છેતરપિંડી થઈ છે. અને બીજા નંબરમાં એને અમને એવું કહેવામાં આવ્યું કે આ કોટાનું અત્યારે અમારા ગામના સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સ તમને હું અપાવી દઈશ, એટલે લાઇસન્સ અપાવવાના બહાને અમને આ છેતરપિંડી બધી કરી છે. આજે તમને જે પહોંચ્યું આપ્યું છે તેમાં મામલતદારના સિક્કા પણ મારેલા છે, એ વાત ખરી છે? હા, એ ઓરિજિનલ સાહેબના સિક્કા મારેલા છે, મામલતદાર સાહેબના ઓરિજિનલ સિક્કા મારીને અને ચલણ ભરેલા છે, ઘઉં, ચોખા, કેરોસીન, તુવેર દાળ આવા બધા ચલણ મારીને ભરીને અને મામલતદાર સાહેબના સિક્કા મારીને સહી કરીને અને અમને આપેલા છે, એટલે જ અમે છેતરાણા છે. આજે 3 વ્યક્તિ છે તેમાં કોની સાથે કેટલી કેટલી છેતરપિંડી થઈ છે? મારી સાથે 5,05,000ની થઈ છે, ચેતનભાઈ ટીમ્બડિયા હું, અને મનુભાઈ પંચાસરા ઉમરાળીના, એની સાથે 11 લાખ રૂપિયા જેવી થઈ છે, અને વીરપુરના કમલેશભાઈ ઠુમર, એની સાથે 4,64,000ની થઈ છે.